नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशु धोरण 11 विषय गुजराती ना पाठ नंबर 14 वात एक श्राप नहीं पाठना स्वाध्याय संपूर्ण सॉल्यूशन करीशु जे तमने परीक्षा नी अंदर खूब उपयोगी निवडशे। आ जवाबो तमे गुजराती नी नोटबुक में पण लखी सको छो। मित्रों चेनल नी अंदर प्रथम वक्त आव्या छो तो चेनल ने सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन पर ऑल नोटिफिकेशन कर दीजो। पाठनु नाम छे एक वात श्राप नहीं। साहित्य कृति प्रकार है नवलिका। लेखक है महेश याज्ञिक। स्वाध्याय प्रश्न नंबर एक बात करीशू। नीचेना प्रश्नों एक एक वाक्य में उत्तर लखो। पहलो प्रश्न है रमणीकलालना परिवार में कोण कोण हता। तो मित्रों जवाब लखीशू कि रमणीकलालना परिवार में पत्नी एक दीकरो अने एक दीकरी हता। प्रश्न नंबर बे रमणीकलालनो व्यवसाय शू हतो। तो रमणीकलाल फॉरेस्ट ऑफिसर हता अने तेओ सागनो बे नंबरनो व्यवसाय करता हता। प्रश्न नंबर त्रण रमणीकलाल ने पोतानी स्थिति माटे कई घटना जवाबदार लागे छे। तो रमणीकलाले गुस्सामां आवीने निर्दोष श्रमजीवीने चाबूकथी फटकारी मारी नाख्यो हतो अने एनी पत्नी लखीए कळकळती आંતળીએ श्राप आप्यो हतो। रमणीकलाल ने પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગે છે। પ્રશ્ન નંબર 4 રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો। વેવાય કદાચ દીકરીના માઠા સમાચાર આપે તો એ વિચારથી રમણીકલાલનામાં ફોન ઉપાડવાની હિંમત ન હતી એટલે તેમણે ટ્રેનમાં ફોન ઉપાડ્યો નહીં। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। ट्रेन में चढ़ेला रमणीकलालनो देखाव केवो हतो। ट्रेन में चढ़ेला रमणीकलालनो चेहरो चोरस हतो। सूर्यना तड़का में तेमनी चामड़ी घऊ वर्णी थई गई हती। तो अभियाना वाळ थोड़ा सफेद अने बाकीना भरावदार वाळ काळा हता। तेमनी ऊंचाई आश्रे 6 फूट हती। अंग उपर आछा बदामी रंगनी सफारी पहेरी हती। तेनो व्यक्तित्व कदावर अने रुअबदार પણ વિશાળ આંખોમાં વેદના છલકાતી હતી। તેઓ સાની ચિંતામાં હતા। રમણીકલાલ તેમની દીકરીના શ્વાસ લંબાય તો તેનું મોઢું જોવા મળે તેની ચિંતામાં હતા કારણ કે વેરાવળમાં પરણાવેલી તેમની 28 વર્ષની દીકરી દાઝી ગઈ હતી। તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી। પ્રશ્ન નંબર 3 રમણીકલાલ પર શું ફોન આવ્યો। રમણીકલાલ પર તેમની દીકરી સિરિયસ છે તાત્કાલિક આવો એવો ફોન આવ્યો હતો। પ્રશ્ન નંબર 4 સમીરે રમણીકલાલને સી સાંત્વના આપી। સમીરે રમણીકલાલને સાંત્વના આપતા કહ્યું કે વડીલ ચિંતા ન કરો, ઈશ્વર સૌ સારાવાના કરશે અને તમારી દીકરી બચી જશે। પ્રશ્ન નંબર 5 રમણીકલાલના નોકરીની શરૂઆત સમયનો દમામ તમારા શબ્દોમાં આલેખો। રમણીકલાલને 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી। તેમનું પોસ્ટિંગ વધઈમાં હતું। તેમને રહેવા સરકારી બંગલો, નોકર ચાકર, ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી। તેઓ સાગના 2 નંબરના ધંધામાં પુષ્કળ કમાયા। તેમને તેમના હોદાના અને સત્તાનો નશો હતો। તેમને પત્ની અને દીકરો તથા દીકરી એમ 2 સંતાનો હતા। તેમને વધઈના જંગલના મહારાજા હોય એવો વટ હતો। તેમણે ત્યાંની પ્રજા ઉપર પોતાની ધાક જમાવી હતી। પ્રશ્ન નંબર 6 રમણીકલાલે કઈ આશાથી ભિખારણને 100 રૂપિયાની નોટ આપી દીધી। રમણીકલાલે અન્ય કોઈ સ્વાર્થથી નહીં પણ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડા લંબાય તો દીકરીનું મોઢું જોવા મળે આ આશાથી રમણીકલાલે ભિખારણને 100 રૂપિયાની નોટ આપી દીધી। પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। પ્રશ્ન નંબર 1 રમણીકલાલના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો। રમણીકલાલ એમના જીવનના પૂર્વાર્ધમાં સુખી હતા। 24 વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા। તેમના લગ્ન થયા અને એક દીકરો અને દીકરી એમ 2 સંતાનના પિતા થયા। તેમનો વધઈમાં પોસ્ટિંગ થયું। તેમને રહેવા સરકારી બંગલો, નોકર ચાકર અને ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી। તેમણે નોકરી દરમિયાન સાગના 2 નંબરના ધંધામાં
પુષ્કળ કમાણી કરી. જુવાનીના જોશમાં તેઓ ત્યાંની આસપાસની પ્રજા ઉપર ધાક જમાવવા જીપ લઈને નીકળતા અને સૌને પોતાનો વટ બતાવતા. પરંતુ રમણીકલાલનો ઉતરાત જીવન અત્યંત કરુણાજનક રહ્યું. લાકડા નહીં પણ ડાળખા લઈને જતા ગરીબ શ્રમજીવીને તેમણે ચાબુક ફટકારીને મારી નાખ્યો. કકરતી આતડીએ શ્રમજીવીની પત્ની લખીએ શ્રાપ આપ્યો. એ શ્રાપના પરિણામે તેમની પત્ની હાર્ટ એટેકથી મૃત્યુ પામી. અમેરિકામાં ભણતા દીકરાને આંતરડાનું કેન્સર થયું. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ, છતાં તે બચ્યો નહીં. જુવાન જોત જમાઈનું મૃત્યુ થયું અને દીકરીને પૈસાની લાલચમાં સાસરીવાળાએ સળગાવી દીધી. આમ રમણીકલાલનો પૂર્વાર્ધ સ્થિતિ સુખદ અને ઉત્તરાર્ધ સ્થિતિ દુઃખદ હતી. પ્રશ્ન નંબર 2, કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાન કૃતિના આધારે સમજાવો. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાનનો સચોટ ઉદાહરણ વાત એક સાપની કૃતિના રમણીકલાલ છે. જુવાનીમાં સુખ સાહેબીમાં જીવતા રમણીકલાલ હોશ ખોઈ બેઠા. તેમણે સાગના ધંધામાં અનિતિની પુષ્કળ કમાણી કરી. તેઓ વધઈની પ્રજા ઉપર ધાક જમાવતા. એકવાર 2 શ્રમજીવીઓ માત્ર ડાળખા વીણીને તેનો ભારો ઘેર લઈ જતા હતા. રમણીકલાલને જોઈને ડરી ગયા અને ત્યાંથી તેઓ ભાગ્યા. તેમણે પીછો કર્યો અને એમાં એક ઝડપાઈ ગયો. એ કરગરતો રહ્યો પણ રમણીકલાલે એને એટલી જોરથી ચાબુક ફટકારી કે એની ખોપરી ફાટી ગઈ. ગરીબ શ્રમજીવીના પત્ની અને બાળકો નિરાધાર થઈ ગયા. એની પત્નીએ કકળતી આતડીએ રમણીકલાલને શ્રાપ આપ્યો. રમણીકલાલે એના જીવનના ઉત્તરાર્ધમાં હાર્ટ એટેકથી પત્ની ગુમાવી. અમેરિકામાં રહેતા દીકરાને થયેલી આંતરડાની કેન્સરની સારવારમાં બધી કમાણી ખર્ચાઈ ગઈ, છતાં દીકરો ન બચ્યો. જુવાન જોત જમાઈ મૃત્યુ પામ્યો અને સાસરિયાએ પૈસાની લાલચમાં દીકરીને જીવતી સળગાવી દીધી. આમ રમણીકલાલે યુવાનીમાં જે ક્રૂર કર્મો કર્યા હતા અને અનિતિથી જે કમાણી કરી હતી એનો હિસાબ એને ઘડપણમાં ચૂકવવો પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જીવનની અંદર સારા કર્મો કરીએ અને આપણું જે પાછળનું જીવન છે એ પણ સારું જીવીએ. મિત્રો, આ પાઠની અંદર આપણને સરસ મજાનો બોધ મળ્યો છે, તો બોધને આપણે જીવનની અંદર ઉતારીશું. આની સાથે મિત્રો, હવે પછીના તમારા પાઠોનું સોલ્યુશન, તમારા પરીક્ષાના મોડેલ પેપર અને બીજા વિષયના પણ સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. જો અમારો વિડીયો તમને પસંદ આવે છે તો લાઇક કરી મિત્રો બાજુમાં આવેલો જે શેર કરવાનો બટન છે દબાવી તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો.